મારી દીકરીએ મને તેની મદદ માટે તેના ઘરે બોલાવી હતી. જ્યારે હું તેના ઘરે પહોંચી તો જમાઈએ મારી આવભગત શરૂ કરી દીધી. એકવાર મારા જમાઈ મધ રાત્રે અચાનક મારા રૂમમાં આવ્યા અને મારી સાથે આખી રાત. નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં આપનું સ્વાગત છે. મારું નામ રાધિકા છે અને આજે હું તમને મારી અને મારી પુત્રીની વાત કહેવા જઈ રહી છું. મારી પુત્રી તેના ઓફિસના કારણે ઘરના કામ માટે સમય કાઢી શકતી ન હતી. એક દિવસ મને તેનો ફોન આવ્યો અને તેને કહ્યું, મમ્મી, ઘરના કામ માટે મારે તમારી ખૂબ જરૂર છે, તમે થોડા દિવસ મારી પાસે આવશો? મને મારી દીકરીની ચિંતા હતી તેથી હું તરત જ તેના ઘરે ગઈ. પણ મને જોઈને દીકરી કરતાં પણ વધુ જમાઈ ખુશ હતા. મારી દીકરીએ મને જોતાની સાથે જ મને ગળે લગાડી. એ પછી જમાઈએ પણ મને ગળે લગાડી. તેને મને પહેલાં ક્યારેય આ રીતે ગળે લગાવી ન હતી. અચાનક તેનામાં આટલું બધું પરિવર્તન કેવી રીતે આવ્યું મને આ સમજાયું નહીં. જ્યારે મારા જમાઈએ મને ગળે લગાડી ત્યારે મને ખૂબ જ શરમ આવી. પણ મારી પુત્રી સરિતાએ તેના પતિના આવા વર્તન પર ધ્યાન ન આપ્યું. જેવી હું મારી દીકરીના ઘરે પહોંચી તેને મને કહ્યું કે તે તેની મનપસંદ વાનગી મારા હાથથી બનાવેલી ખાવા માંગે છે. તેથી ત્યાં આવતા જ હું ફ્રેશ થઈને મારી દીકરીના કિચનમાં ચાલી ગઈ અને તેના માટે રસોઈ બનાવી. તે રાતે જમાઈ અને દીકરી બંને ખૂબ જ આનંદથી જમતા હતા. જમવાનું પૂરું થતાં જ સરિતાએ કહ્યું, માં, આજે તમારા હાથથી જમવાનું ખૂબ જ સરસ લાગ્યું. આ વાતે જમાઈએ પણ હા પાડી અને કહ્યું કે મને તો લાગે છે કે મેં ઘણા સમય પછી પેટ ભરીને જમ્યું છે. જ્યારે મારા જમાઈએ મારા વખાણ કર્યા ત્યારે સરિતા તેના પતિ સામે ગુસ્સાથી જોવા લાગી. તેને કહ્યું, સુમિત, મારી માતા સામે મારા વિશે ખરાબ ન બોલો. તમે તો એમ બોલો છો જાણે હું બિલકુલ રસોઈ કરતી નથી. તમે રોજ બહાર ખાઓ છો. આ વાતે એમની વચ્ચે તું તું મેં શરૂ થઈ ગઈ. પછી મેં બંનેને શાંત કર્યા અને કહ્યું, સરિતા, નાની નાની બાબતોને મોટી ન બનાવ. મેં મારી દીકરીને જ આ વાત કહી કારણ કે હું મારા જમાઈને તો કંઈ કહી શકતી ન હતી. જમવાનું પૂરું થતાં જ સરિતા હાથ ધોઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. મેં ડાઇનિંગ હોલ સાફ કરવાનું શરૂ કર્યું. મને મદદ કરવા માટે જમાઈ હતા. તેને કહ્યું કે, માં, સરિતાને તમારી કોઈ પરવા નથી. તમે ઘણા દિવસો પછી ઘરે આવ્યા છો, તેમ છતાં તે પહેલા દિવસથી તમારી સાથે આવું વર્તન કરે છે. તમારી માથે બધું કામ છોડીને મોબાઈલ લઈને રૂમમાં ચાલી ગઈ છે. તેની આ રોજિંદી ક્રિયા છે. વાંધો નહીં કહી અને મેં ડાઇનિંગ ટેબલ પરથી વાસણો ઉપાડ્યા અને પછી મારા જમાઈ પણ મને મદદ કરવા કિચનમાં આવ્યા. કિચનમાંથી બહાર નીકળતી વખતે મારા જમાઈએ અચાનક મારો હાથ પકડી લીધો અને કહ્યું, માં, ખરેખર તમારા હાથમાં તો જાદુ છે. તમારા હાથથી ખોરાક ખાધા પછી મને ખૂબ આનંદ થયો. મને ભવિષ્યમાં પણ તમારા આવા જ વિવિધ સ્વરૂપો જોવા મળશે. જમાઈનો પ્રેમ તો હું સમજી ગઈ, પણ તેની પાછળનો તેનો હેતુ શું હતો મેં આ વિશે વધુ ઊંડાણપૂર્વક વિચાર્યું નહીં. થોડા દિવસો આમ જ વીતી ગયા. મારી દીકરીના ઘરે આવ્યાને માત્ર થોડા દિવસો જ પસાર થયા હતા અને મને સમજાયું કે બંને પતિ પત્ની વચ્ચે કંઈક બરાબર તો નથી. મેં તેને આટલા દિવસોમાં સાથે જોયા ન હતા. ન તો તે બંને પ્રેમથી એકસાથે વર્તન કરતા હતા કે સાંજે સરિતા ઓફિસથી વહેલા ઘરે આવી તેને જોઈ અને કોફીના બે કપ સાથે હું તેના રૂમમાં ગઈ. હું તેની સાથે થોડી વાત કરવા માંગતી હતી તેથી હું કોફી પીવાના બહાને તેના રૂમમાં ગઈ. જ્યારે મેં કોફી તેના હાથમાં દીધી પણ તે મારી સાથે વાત કરવાને બદલે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી. મેં કહ્યું, સરિતા, તું બે મિનિટ પણ મારી સાથે બેસીને વાત કરતી નથી. અરે, બે શબ્દમાં સાથે પણ બોલ અને તારે વાત ન કરવી હોય તો મારે તારી સાથે વાત કરવી છે. મેં તેનો મોબાઈલ છીનવી લીધો તો તેનું ધ્યાન મારા તરફ ગયું. મેં તેને કહ્યું, સરિતા, તું આટલી કુલ દેખાય છે, શું તારા ઘરનું વાતાવરણ ખરેખર એટલું કુલ છે? મારા શબ્દો પર સરિતાના ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન દેખાયું. તેને કહ્યું, માં, તમે શું બોલો છો? હું કંઈ સમજી શકતી નથી. જે કહેવું હોય મને સીધું જ કહો. તમે શિક્ષક નથી અને ન તો હું તમારી વિદ્યાર્થી છું. મેં તેના ખંભા પર હાથ મૂક્યો અને તેને કહ્યું, અરે, હું છેલ્લા ત્રણ દિવસથી રાત્રે તમારા રૂમમાંથી તમારા બંનેનો
ગણગણાટનો અવાજ સાંભળી રહી છું. શું તમારા બંને વચ્ચે બધું બરાબર છે? તમારે હજુ બાળક નથી અને અત્યારથી તમે ઝઘડો કરવા લાગ્યા છો. હજુ તમારે તમારું આખું જીવન એકસાથે વિતાવવાનું છે. તેને મારી વાતનો જવાબ આપતા કહ્યું, માં, આ વાત મને કહેવાને બદલે સમીરને કહો, કારણ કે લડાઈની શરૂઆત હંમેશા તે જ કરે છે. તે દિવસે પણ તમે જોયું કે કેવી રીતે તે ડિનર ટેબલ પર મને કહેતો હતો. પછી તેને કહ્યું, હવે માતા તમે જ મને કહો. હું એક તો ઓફિસથી ખૂબ કંટાળી જાઉં છું, પછી કલાકો સુધી ટ્રાફિકમાં રાહ જોઈને ઘરે આવવું પડે છે. હવે તમે 3 દિવસથી ઘરે આવ્યા છો ત્યારે મને થોડી રાહત મળી છે, નહીં તો રોટલી કરતા સમયે પણ હું ઊંઘી જતી હતી. હવે આટલા થાક પછી હું સમીર સાથે કઈ રીતે વાત કરું? એક તરફ સમીર કંઈ સમજવા તૈયાર નથી અને તમને ફોન કરવાનો તેનો જ વિચાર હતો. એ કહેતો હતો કે માના આવવાથી તને થોડી રાહત પણ મળશે. જ્યારથી તમે અહીં આવ્યા છો ત્યારથી જમવાને લઈને તેની ફરિયાદો થોડી ઓછી થઈ ગઈ છે, નહીં તો દરેક બાબતમાં આવું ને એવું જ થતું. તમને ફોન કરતા પહેલાં તે કહેતો હતો કે જ્યારે સાસુમાં આવશે ત્યારે હું તેને બધું કહીશ, તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. હવે તમારા જમાઈને તમારા તરફથી શું ઈચ્છાઓ છે આ જાતે જાણી લેજો. સરિતાના શબ્દો સાંભળીને મને લાગ્યું કે તેને ખરેખર કામમાંથી સમય નથી મળતો, તેથી સમીરને ખાવા પીવામાં તકલીફ પડતી હશે અને કદાચ તેથી તેને મને થોડા દિવસો માટે બોલાવી છે. સરિતાની વાત સાંભળ્યા પછી મને લાગ્યું કે તેમની વચ્ચે સામાન્ય ઝઘડા થાય છે, તે જાતે જ સંભાળી લેશે. તેથી જ મેં પોતે સરિતાને વધુ સમજાવી ન હતી. હું તેના રૂમમાંથી બહાર આવી તો મેં મારા જમાઈની ગાડીનો અવાજ સાંભળ્યો. તે દિવસે સમીર પણ વહેલા ઘરે આવી ગયા હતા. મેં કહ્યું, આજે તમે વહેલા આવી ગયા એ સારું થયું. આજે તમે બંને બહાર જઈને ડિનર કરી લો, હું ઘર સંભાળી લઈશ. તમને થોડી વખત બહાર ફરવાનો મોકો મળશે. પણ જમાઈએ કહ્યું, સાસુમાં, હોટલમાં જવાની જરૂર નથી. આજે મારા બોસનો 50મો જન્મદિવસ છે. બોસે 5-સ્ટાર હોટલમાં જ જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું છે અને અમને તે પાર્ટીમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. સમીરની વાત સાંભળીને મેં કહ્યું, તમે બંને જલ્દી તૈયાર થઈ જાઓ અને સાથે પાર્ટીમાં જાઓ. ત્યારે જમાઈએ કહ્યું, અમે બંને એકલા નહીં જઈએ, બોસે આખા પરિવારને આમંત્રણ આપ્યું છે અને તમે પણ અમારો પરિવાર છો, એટલા માટે તમે પણ અમારી સાથે આવો. આ સાંભળી સરિતા પણ જીદ કરવા લાગી. તેને કહ્યું, તમે ઘરે એકલા બેસીને શું કરશો? તમે પણ અમારી સાથે આવો, તમને પણ ગમશે. તમે અહીં આવ્યા ત્યારથી તમને ક્યાંય બહાર પણ ન લઈ જઈ શકી, તો તમે અમારી સાથે બહાર આવો તો તમારું મન પણ થોડું હળવું થઈ જશે. બંનેનું દબાણ એટલું વધી ગયું કે હું પણ તેમની સાથે જવા તૈયાર થઈ ગઈ. હું જ્યાં પણ જતી ત્યાં હું હંમેશા મારી સાથે એક કે બે પાર્ટીના કપડાં રાખતી. આ વખતે પણ મેં મારી સાથે ગુલાબી રંગની નેટની સાડી રાખી હતી. મેં એ જ સાડી સારી રીતે પહેરી અને તૈયાર થઈને રૂમની બહાર આવી. હું બહાર આવી તો જમાઈ સતત મારી સામે જોવા લાગ્યા, કહેવા લાગ્યા, તમે કોઈ પણ રીતે વૃદ્ધ દેખાતા નથી, આજે તો તમે કોઈ હિરોઈનથી ઓછા દેખાઈ રહ્યા નથી. મારા જમાઈની વાત પર હસીને હું કારમાં બેસી ગઈ. થોડા સમય બાદ ઘર લોક કરીને દીકરી અને જમાઈ પણ બહાર આવ્યા હતા. જમાઈ મારા વખાણ કરતા હતા પણ સરિતા ધ્યાન આપતી ન હતી. અમે પાર્ટીમાં ગયા કે તરત જ જમાઈના બોસ અમારી પાસે આવી ગયા. મને જોઈને તેને સમીરને કહ્યું, સમીર, તારી સાડી તો બહુ સુંદર છે. આ અંગે સમીર કંઈક કહે એ પહેલાં જ સરિતાએ કહ્યું, તે સમીરની સાડી નથી, આ મારી મા છે, આ સમીરની સાસુમાં જ. આ સાંભળીને તે ચોંકી ગયા અને પોતાની ભૂલ કબૂલ કરીને તેને મારી પાસે માફી માંગી અને ત્યાંથી ચાલ્યા ગયા. બોસના જતાની સાથે જ મારા જમાઈ મારા વખાણ કરવા લાગી. કહ્યું, ખરેખર સાસુમાં, આજે સમય સરિતા કરતાં પણ વધુ સુંદર લાગી રહ્યા છો. આટલું કહીને જમાઈએ હાથમાં તાળી પાડી અને હસવા લાગ્યા.
પણ સરિતા તેની મજાક પણ ગુસ્સાથી મારી સામે જોવા લાગી. થોડીવાર પછી અમે ઘરે જવા નીકળ્યા. જલ્દી અમે ઘરે પહોંચ્યા અને સરિતાને હું એકસાથે કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ સરિતાએ મને કહ્યું કે માં, આજ પછી આટલું તૈયાર થવાની કોઈ જરૂર નથી, તમારી ઉંમર પ્રમાણે જીવતા શીખો. સરિતા મારાથી ગુસ્સે થઈ અને પગ પછાડથી ઘરની અંદર ચાલી ગઈ. નિર્દોષ છોકરી છે એમ વિચારીને હું તેની વાતને અવગણીને ઘરમાં ચાલી ગઈ અને મારા રૂમમાં ગઈ. થોડા સમય પછી ફ્રેશ થયા પછી હું સૂવા માટે જતી હતી ત્યારે દરવાજો ખટખટ્યો. મારી નજર પડતા જ જમાઈએ કહ્યું કે હું અંદર આવી શકું છું માં? આ ઘર તેમનું હતું, તેમ છતાં તે રૂમમાં પ્રવેશવાની પરવાનગી લઈ રહ્યા હતા. મેં કહ્યું, આ ઘર તમારું જ છે, મારી પરવાનગી લેવાની જરૂર નથી, તમે ગમે ત્યારે અહીં આવી શકો છો. જમાઈ ફરી હસ્યા અને રૂમની અંદર આવી. તેણે મારી સામે જોયું અને કહ્યું કે આજે તમે ખરેખર ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સાસુમાં, બહારથી મેં સાંભળ્યું કે સરિતાએ થોડા સમય પહેલાં ગુસ્સામાં તમને શું શું કહ્યું હતું, તેની વાત પર ધ્યાન ન આપો. એક મહત્વની વાત એ છે કે સરિતાની વાતને દિલ પર લઈને તમારી જીવનશૈલીમાં બિલકુલ બદલાવ ન કરતા, તમે જે રીતે છો તે રીતે તમે ખૂબ જ સારા છો. જમાઈના વખાણ સાંભળીને મને આનંદ થયો. જો 45 વર્ષની મહિલાની સરખામણી 21 વર્ષની છોકરી સાથે કરવામાં આવે તો સ્વાભાવિક છે તે સ્ત્રી ચોક્કસપણે ખુશ જ થશે. તે સમયે મારી સાથે પણ એવું જ થયું હતું. થોડી થોડા દિવસો વીતી ગયા અને 4 દિવસ પછી મેં મારી પુત્રીના રૂમમાંથી તેમની દલીલનો અવાજ સાંભળ્યો. હું તેમના રૂમની બહાર ઊભી રહી આ બધું સાંભળતી હતી એટલામાં જમાઈ રૂમમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. મારા જમાઈને બહાર આવતા જોઈ હું ઝડપથી મારા રૂમમાં ગઈ અને રૂમની લાઇટ બંધ કરવા જ હતી ત્યારે સમીર મારા રૂમમાં આવી. તે એકદમ ગુસ્સે જણાતા હતા. મેં તેને પાણીનો ગ્લાસ આપ્યો અને પૂછ્યું, બધું બરાબર છે ને? આના પર જમાઈએ કહ્યું, સાસુમાં, તમારા અને તેનામાં કેટલો ફરક છે? પતિ સાથે કેવી રીતે વર્તન કરવું તમે સરિતાને કંઈ શીખવ્યું નથી? તે નાની નાની વાત પર ઝઘડો કરવા લાગી છે, તેનું મગજ હંમેશા ખરાબ રહે છે, મને તો લાગે છે તેને ડૉક્ટરની જરૂર છે. શાંત રહીને હું સમીરની વાત સાંભળતી રહી. શાંતિથી તેની વાત પૂરી કરી એટલે મેં તેને સમજાવીને કહ્યું, જમાઈ, ગુસ્સો ન કરો, સરિતા તેના ઓફિસના કામમાં સંપૂર્ણપણે મગન થઈ ગઈ છે, તેથી તે થોડી ચિંતિત છે. તમે બંને થોડા દિવસો માટે બહાર જાઓ, બધું સારું થઈ જશે. કામની દોડધામમાં પોતાના માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે. આના પર જમાઈએ કહ્યું, હું તો બધું કરવા તૈયાર છું, પણ તમારી દીકરી રજા લેવા તૈયાર નથી. જો તે રજા લેશે તો જ હું તેની સાથે ક્યાંક જઈ શકીશ. મેં ફરી જમાઈને સમજાવીને પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું, તમે સૂઈ જાઓ, બધું સારું થઈ જશે. બીજા દિવસે સાંજે જ્યારે જમાઈ ઘરે આવ્યા ત્યારે તેને કહ્યું, સાસુમાં, કાલે મને 2 ટિફિન પેક કરી દેજો અને તે પણ આખા. મારા મિત્રો રોજ રોજ મારા ટિફિનના વખાણ કરતા રહે છે અને આજે મારા બોસે પણ તેના વખાણ કર્યા છે. તેમને લાગતું હતું કે મારી પત્નીએ આટલું સારું ભોજન બનાવ્યું છે, પરંતુ મેં બધાની મૂંઝવણ દૂર કરી અને તેમને કહ્યું કે આ જાદુ મારી પત્નીના હાથમાં નથી પણ મારી સાસુના હાથમાં છે. કાલે મારા બોસે ટિફિન માંગ્યું છે અને તેની સાથે તમારે પણ સારી રીતે તૈયાર રહેવું જોઈએ, કારણ કે તેને તમારી સાથે મળવાનું પણ કહ્યું છે અને મારા મિત્રો પણ તમને મળવા માંગે છે. જમાઈ મારા બહુ વખાણ કરતા હતા ત્યારે સરિતા ત્યાં જ બેઠી હતી. વાત કરીને સમીર ડાઇનિંગ હોલની બહાર નીકળી ગયા. હું પણ રાત્રિભોજન તૈયાર કરવા કિચનમાં જવા લાગી ત્યારે સરિતાએ કહ્યું, માં, મેં તમને એક દિવસે સમજાવ્યું હતું ને કે તમારી ઉંમર પ્રમાણે જીવવું જોઈએ. હવે ન તો તમે નોકરી કરો છો અને ના તો પિતા છે, તો આ બધાની શું જરૂર છે? જો તમે કાલે સમીર સાથે જાઓ છો તો એકદમ સાદગી સાથે જજો, મને તમારું આ ટીપટોપ રહેવું જરા પણ પસંદ નથી. આજે સરિતાની વાત પર મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં તેને કહ્યું, સરિતા, તે દિવસે મેં તને બાળક સમજીને જવાબ નહોતો આપ્યો, પણ હવે તારી હિંમત વધી રહી છે. યાદ રાખ, હું તારી માતા છું,
મારી સાથે બદતમીઝી ન કર. તું પણ આ વાત બરાબર રીતે જાણે છે કે મને હંમેશા ટીપટોપ રહેવાની આદત છે. હું કોઈની સલાહથી મારી આદત બદલીશ નહીં. તું ગમે તે કે, હું મારી જીવનશૈલી બદલવાની નથી. તે દિવસે પહેલીવાર હું મારી દીકરી સાથે આટલા ગુસ્સામાં વાત કરી રહી હતી. આ પહેલાં પણ સરિતાએ મારી સાથે આટલા કડક શબ્દોમાં ક્યારેય વાત કરી ન હતી. તેથી તેના પર ગુસ્સે થઈને હું કિચનમાં ગઈ. તે રાત્રે જમતી વખતે અને બીજા દિવસે બપોર સુધી મેં કોઈની સાથે વાત કરી ન હતી. એક વાગ્યા પછી મને મારા જમાઈનો ફોન આવ્યો તો તૈયાર થઈને હું તેની ઓફિસે જવા નીકળી ગઈ. હું અને સમીર સાંજે ઘરે પાછા ફર્યા અને સમીરને મારી સાથે જોઈને સરિતા વધુ ગુસ્સે થઈ ગઈ. પણ હવે હું તેની નારાજગીથી પરેશાન ન હતી. હવે મેં પણ તેની પાસેથી કોઈ પ્રકારની અપેક્ષા નહોતી રાખી. પરંતુ અહીં મારા જમાઈએ હવે મારી સાથે ખૂબ સારું વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. દર બે ત્રણ દિવસે તે મને કહેતા કે તેના મિત્રોને કે ક્યારેક તેના બોસે મને મળવા બોલાવી છે. તે દિવસે પણ સવારે નાસ્તો કરતી વખતે મારા જમાઈએ મને કહ્યું, તમે ઘરના બધા કામ ઝડપથી પૂરા કરો કારણ કે આજે પણ તમારે ઓફિસ આવવાનું છે. હું તેમની વાત સાથે સંમત થઈ અને જેવી સમીર સાથે જવા રવાના થઈ તો સરિતાએ મને ઘેરી લીધી અને કહ્યું કે માં, થોડા દિવસોથી હું જોઈ રહી છું રોજ તમે તમારા જમાઈ સાથે ઓફિસ જાઓ છો, સાંજે તેમની સાથે હસતા રમતા ઘરે પાછા આવો છો. તમારા બંને વચ્ચે તો એ વખતે સરિતા બહુ બોલી ગઈ હતી. મેં તેના પર જોરથી બૂમ પાડી પણ તેને તેની પરવા કરી નહીં. તેને કહ્યું, મારા પર બૂમો પાડવાને બદલે એકવાર વિચાર કે તમારા અને તમારા જમાઈ વચ્ચેનો સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે. જો તમને મેં જે કહ્યું તે સમજાતું નથી તો તમે અહીંથી જઈ શકો છો. તેની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ મારા આંસુઓને અવગણીને સરિતા ઓફિસે ચાલી ગઈ. એ પછી 5 કલાક વીતી ગઈ પણ હું મારા રૂમમાં બેસી આંસુ જ વહાવતી રહી. સમીર મને સતત ફોન કરી રહ્યા હતા પરંતુ મેં ફોન ઉપાડ્યો નહીં. 5 કલાક પછી મેં પોતાને નિયંત્રિત કરી અને મારી બેગ પેક કરવાનું શરૂ કર્યું. જેવી હું સરિતાના ઘરેથી નીકળી તો મેં દરવાજો ખોલતાની સાથે જ જોયું કે મારા જમાઈ બહાર કાર પાર્ક કરી રહ્યા હતા. મને અચાનક જતી જોઈને તે મારો હાથ પકડીને સીધા ઘરની અંદર લઈ આવ્યા. રૂમમાં પહોંચતા જ સમીરે મારી બેગ ખાલી કરી નાખી અને કહ્યું, સાસુમાં, કહ્યા વિના ક્યાં જાઓ છો? મેં તેમને સરિતાની કોઈ વાત ન કરી. મેં કહ્યું, કદાચ મારા કારણે તમારા સંબંધોમાં અંતર આવે છે. મને અહીં આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. હું મારી દીકરીનું ઘર તોડવા માંગતી નથી. તમે તમારા જીવનમાં ખુશ રહો. હવે મારે અહીંથી જવું પડશે. અને મેં ફરી પોતાની બેગ પેક કરવાનું શરૂ કર્યું. પછી જમાઈએ કહ્યું, મને ખાતરી છે કે સરિતાએ તમને સારું કે ખરાબ કહ્યું છે, તેથી તમે જાઓ છો. મેં તમને પહેલેથી જ સમજાવ્યું છે. તેની વાતો પર ધ્યાન આપતા નહીં અને તે પોતાને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણતી નથી. મને લાગે છે કે તમારી દીકરી તમારી ઈર્ષા કરે છે. જેઓ ઈર્ષા કરે છે તેઓ દુઃ આપતા નથી. તેથી તમારે પણ ચિંતા કર્યા વિના રહેવું જોઈએ. સમીર મને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. મારી આંખોમાં આંસુ જોઈને તેને મારા આંસુ સાફ કર્યા અને કહ્યું, કોઈની વાતથી નિરાશ ન થાઓ, હું તમારી સાથે છું. તેમની વાણીમાં એક અલગ જ ભાવ હતો. તે દિવસથી સમીર દરરોજ રાત્રે જ્યારે સરિતા સૂતી હોય ત્યારે મારા રૂમમાં આવવા લાગ્યા. જ્યારે તે મારા રૂમમાં આવતા ત્યારે મને ખરાબ લાગતું ન હતું કારણ કે હવે અમારો સંબંધ એક અલગ જ મોડ પર જવા લાગ્યો હતો. સમીર 4-5 દિવસથી મારા રૂમમાં આવતો હતો. થોડા દિવસો પછી અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે સરિતાને આ બધું ખબર પડી જશે તો શું થશે. એટલે જ મેં સમીરને કહ્યું કે, સમીર, તમે રોજ રાત્રે સરિતાની નજરથી છુપાઈને મારા રૂમમાં આવો છો, પણ શું તમે ખાતરી કરો છો કે તે ગાઢ ઊંઘમાં જ હોય છે? તમારી બેદરકારીને લીધે સરિતા અચાનક મારા રૂમમાં આવીને બધું જુએ તો? આના પર સમીરે કહ્યું, સાસુમાં, એક યા બીજા દિવસે અમારે આવી પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે. બસ તમે સરિતા સામે આ સંબંધ સ્વીકારવાની હિંમત રાખજો. અમે બંને વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક સરિતા રૂમમાં આવી.
મેં ત્યાં તેનું નામ લીધું. ત્યાં હાજર થઈ ગઈ હતી. તેને કહ્યું, મને તમારા બંને પર પહેલેથી જ શંકા હતી. સમીર, તમને શું લાગ્યું કે તમે મને રોજ રાત્રે દગો આપશો અને મને તેની બિલકુલ ખબર નહીં પડે? હું માત્ર એક મોકો શોધતી હતી. મારે તમને બંનેને રંગે હાથે પકડવાના હતા. હવે મેં તમારી બધી વાતો રેકોર્ડ કરી લીધી છે. તે બોલતી હતી ત્યારે સમીરને કોઈનો ફોન આવ્યો અને તે બહાર ચાલ્યો ગયો. થોડા સમય પછી સમીર એક વ્યક્તિને અંદર લઈ આવ્યો અને તે બીજું કોઈ નહીં પણ સમીરના બોસ હતા. મધ્યરાત્રિએ તેને ઘરમાં જોઈને સરિતા હેરાન થઈ ગઈ. તેને તેની સામે જોયું અને કહ્યું, આ સમયે તમે અહીં કેમ આવ્યા? બોસ સરિતાને પણ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. ત્યારે સરિતાએ કહ્યું, મને ખબર નથી કે તમે અહીં કેમ આવ્યા છો, પણ મને હવે એક સાક્ષી મળી ગયો છે. તે બોસ સામે મારા અને મારા જમાઈ વચ્ચેના સંબંધો વિશે વાહિયાત વાતો કરવા લાગી. ત્યારે સમીરના બોસ રઘુવીરે સરિતા સામે જોઈને કહ્યું, સરિતા, તમે શું બકવાસ કરી રહ્યા છો? તમે તમારી માં અને તમારા પતિ વિશે શું બોલો છો? હવે તો તે વધુ બકવાસ કરવા લાગી. ત્યારે સમીરે તેને ગુસ્સામાં બૂમ પાડી અને કહ્યું, હું ઘણા સમયથી આ બધું સાંભળી રહ્યો હતો. હું જાણતો હતો કે તું બુદ્ધિશાળી નથી, એટલે જ મેં તને કશું કહ્યું નથી. પણ હવે તું બોસની સામે વાહિયાત વાતો કરવા લાગી છું. કદાચ હવે તને સત્ય કહેવાનો સમય આવી ગયો છે. પણ હું સમીરને શાંત રહેવા માટે કહેતી હતી, પણ તે ન માન્યો અને કહેવા લાગ્યો, માં, તમે હજુ કેટલા દિવસ આ વાત છુપાવીને રાખશો? આ રીતે મનને હરાવીને જીવનને ખુશ કરી શકાતું નથી. જો તમારે જીવવું હોય તો ખુલ્લા દિલથી જીવો. તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે તમે કોઈ ગુનો કર્યો નથી. સમીર સરિતાને કહેવા લાગ્યો, હું છેલ્લા કેટલાક દિવસોથી આ રૂમમાં આવું છું. વાત સાચી છે, પણ હું આ રૂમમાં કેમ આવી રહ્યો હતો તેનું કારણ એ નથી જે તું વિચારી રહી છો. આનું સાચું કારણ કંઈક બીજું જ છે. હું અહીં આવતો હતો જેથી હું મારા બોસને તારી માતાના રૂમમાં સલામત રીતે મૂકી શકું. હું તારી મા સાથે ન હોત, પણ બોસ હતા. જે દિવસે અમે બોસના જન્મદિવસની પાર્ટીમાં ગયા હતા, ત્યારે તે રાત્રે અમે પાર્ટીમાંથી ઘરે પાછા ફર્યા ત્યારે મેં તારી માતાને તેના સાથે રૂમમાં રડતા જોયા. એ જ રાત્રે બોસે તારી માતાનો ફોન નંબર મારી પાસેથી લીધો. તે રાત્રે જ્યારે હું અચાનક તારી માતાના રૂમમાં ગયો ત્યારે મેં તેના ફોન પર બોસના ઘણા મિસ કોલ જોયા. બીજા દિવસે મેં બોસને આ વિશે પૂછ્યું ત્યારે મને સત્ય ખબર પડ્યું. એક સમય હતો જ્યારે તારી માતા અને બોસ એક જ કોલેજમાં ભણતા હતા. એટલું જ નહીં, બંને વચ્ચે પ્રેમ પણ હતો. પરંતુ પરિવારના સભ્યોના દબાણને કારણે તેઓ એકસાથે જીવન જીવી શક્યા નહીં. પરંતુ નિયતિએ તેમને 30 વર્ષ પછી ફરી એકવાર સામે લાવી દીધા. તારી મા કંઈ કહેવા તૈયાર ન હતી, પણ બોસ પાસેથી મને બધી ખબર પડી ગઈ. તેથી હું ક્યારેક મિત્ર અને ક્યારેક બોસનું બહાનું બનાવી તેને બોસ સાથે સમય પસાર કરવા લઈ જતો. ધીરે ધીરે મને તારી માતાના ચહેરા પર ખુશી દેખાવા લાગી કે તે પણ તેના જૂના સંબંધોને દિલથી જીવવા લાગી છે. પરંતુ તે તેને ખોટી સમજી અને તારી માતા પર ખોટો આરોપ લગાવ્યો. તારા આરોપો પછી તારી માતાએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું. ત્યારથી મેં આ બંનેની મુલાકાત મારા જ ઘરે ગોઠવવાનું શરૂ કર્યું. તારી માં જાણતી હતી કે તું આ ઉંમરે તેના અને બોસના સંબંધોને સ્વીકારીશ નહીં, તેથી તેણે ક્યારેય તારી સાથે ખુલીને વાત કરી નથી. પરંતુ હવે મને લાગે છે કે તેમને પોતાનું જીવન જાતે નક્કી કરવાની છૂટ આપી દેવી જોઈએ. સરિતાએ કહ્યું, સમીર, તમે મારી માતાને તેનો પ્રેમ મળે તે માટે ખૂબ જ પ્રયત્ન કરતા હતા. તમે જમાઈ હોવા છતાં કોઈ વાંધો ઉઠાવતા ન હતા અને મારી માતાને ફરી એકવાર જીવવાની તક આપી રહ્યા હતા. હું આગળ આવી અને અશ્રુભીની આંખો સાથે સરિતાને બોલી, મને માફ કરજે દીકરી, મારે આ ઉંમરે આ બધું ન કરવું જોઈતું હતું. મારે રઘુવીરને ફરીથી ન મળવું જોઈતું હતું. પણ ચિંતા ન કર, સવાર પડતાં જ હું અહીંથી દૂર ચાલી જઈશ. હું રઘુવીરને ક્યારેય નહીં મળું. મારી આંખોમાં આંસુ જોઈને સરિતાએ કહ્યું, માં, મને માફ કરજો. મને એ પણ સમજાયું નહીં કે મેં ક્યારેય તમારી એકલતા અનુભવી નથી.
પણ હવે એ સમય વીતી ગયો છે. જો તમે મારા માટે જીવી શકો છો તો પછી હું પણ તમારી ખુશીમાં કેમ ન જોડાઈ શકું? તમારા સમયમાં દાદાએ તમારા લગ્ન નહીં થવા દીધા હોય, પણ હવે હું તેના પગલે નહીં ચાલું. હું તમને અને બોસને તમારા ભાવિ જીવન માટે શુભેચ્છા પાઠવું છું. બોસ મને મારા પિતા તરીકે સ્વીકાર છે. સરિતાની સંમતિ સાંભળ્યા પછી મારી આંખોમાંથી આંસુ આવી ગયા. મારી જેમ રઘુવીર પણ જીવનમાં એકલા હતા. આગામી 3 દિવસમાં મારા અને રઘુવીરના રજિસ્ટર્ડ લગ્ન મારી પુત્રી અને જમાઈની હાજરીમાં થયા. આ જીવનમાં કદાચ પહેલીવાર બન્યું હશે કે દીકરીએ તેની માતાને વિદાય આપી હોય. વિદાય વખતે મેં સરિતાને એક શીખ આપી કે સરિતા, પૈસા જ બધું નથી હોતા, તેથી વ્યક્તિએ હંમેશા પૈસા પાછળ દોડવાનું બંધ કરી અને પોતાના પરિવાર પર પણ ધ્યાન આપવું જોઈએ. કર્તવ્યથી ભાગીને જીવનના પૂર્ણ બને છે ને સુખ પ્રાપ્ત થાય છે. હવે સમય આવી ગયો છે કે તમે તમારી જવાબદારીઓ પર ધ્યાન આપો. મેં વિદાય લીધી અને સરિતાએ મને વચન આપ્યું કે તે તેની જિમ્મેદારીથી પાછળ નહીં હટે. તો મિત્રો, લગ્ન અને પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. જ્યાં દિલ મળે છે, સંબંધો આપોઆપ બની જાય છે. આપણે ફક્ત એકબીજાને સમજવાની જરૂર છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.